राज्यभर में दशेरा पर्व की उजवणी ने लईने लोग में उत्साह नो माहौल छे। त्यारे आज दिवसे फाफड़ा जलेबी खावानो अनेरो महिमा छे अने लोको पण फाफड़ा जलेबी खावा उत्सुक होय छे। त्यारे अमदावादीओ सवारथी ज फाफड़ा जलेबी खरीदवा माटे उमटी पड्या हता। शहर की विविध दुकानों पर लोकोनी लांबी कतारो लागी छे। दशेरा नो पावन पर्व छे त्यारे आज ना दिवसे गुजरात राज्य नी अंदर फाफड़ा जलेबी खावानो अनेरो जे कही शकाय के परंपरा छे ते जोवा मळती होय छे। त्यारे वहेली सवारथी शहर ना अलग अलग विस्तारों नी अंदर जे फाफड़ा जलेबी जे छे तेनुं धूम वेचाण थतुं जोवा मळी रह्युं छे। जे अत्यारे पण जे रीते दृश्यमां जोई शकाय छे के जे जलेबी छे ते बनाववामां आवी रही छे अने जे फरસાણની दुकान छे तेनी अंदर पण जे घरागी छे ते जोवा मळी रही छे। ग्राहको छे ते फाफड़ा जलेबी खरीदवा माटे आवता जोवा मळी रह्या छे। આજના દિવસે જ્યારે દશેરાનો પર્વ હોય છે ત્યારના દિવસે આજે ફાફડા જલેબીનું વેચાણ છે તે ધૂમ થતું હોય છે। આપણી સાથે મિલનભાઈ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। મિલનભાઈ, કેવો પ્રવાહ છે ગ્રાહકનો અને કઈ રીતે આજના દિવસે કેટલા ફાફડા જલેબી વેચાતા હોય છે? ગઈ સાલ કરતા આ વખતે ગરાગીમાં સારો એવો ફોર્સ છે, પ્લસ ગઈ સાલ કોરોનાના કારણે બધું બંધ હોવાથી ગરાગી ઓછી હતી, પણ એ શેરી ગરબા ચાલુ થયા છે, પ્લસ 12 વાગ્યા સુધી છુટ્ટી આપી છે, એના કારણે મોંઘવારી માંજા મૂકી રહી છે, ત્યારે ભાવતાલ પણ નજર કરીએ તો કોઈ ફેરફાર જોવા મળ્યો છે? ભાવતાલ તો તેલમાં એમાં માર પડ્યો છે, પણ અમારા શું કહેવાય પ્રોફિટ માર્જિન માંથી અમે પ્રોફિટ ઓછો કરી અને ભાવ એના એ રાખ્યા છે હજી સુધી। તો જે રીતે જે ગ્રાહકો જે છે તેને મોંઘવારી ના નડે તેને ધ્યાનમાં રાખીને ફરસાણ વિક્રેતાઓએ ભાવમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો, જૂના ભાવે ફાફડા જલેબીનું વેચાણ થઈ રહ્યું છે। વહેલી સવારથી લોકો ફાફડા જલેબીને લિજ્જત લેવા માટે ખરીદી કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે અને અંદાજે એક જ દુકાનની અંદર ફરસાણની દુકાનની અંદર 1200 થી 1300 કિલો ફાફડા અને 500 થી 700 કિલો જલેબીનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ધર્મેન્દ્રસિંહ સાથે આયુષી યાજ્ઞિક મંતવી ન્યૂઝ અમદાવાદ।